हेलो स्टूडेंट्स, वेलकम टू LBS स्टैंडअप फिफ्थ सब्जेक्ट गुजराती चैप्टर नंबर 3 हूँ पतंगियू मारा पिल्लूनू। तो आपणे आगळ एक पोयम करी गया, हवे पेज नंबर 32 ओपन करो। त्यां तमने एक वार्ता आपेली छे, प्यारा पिल्लू। वार्तानुं नाम छे प्यारा पिल्लू। तो चालो आपणे वाँचीए। बपोरे वरसादनुं एक झापટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા, ત્યાં બધા ઘણા બધા પતંગિયા હતા। પતંગિયા એટલે બટરફ્લાય। તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને બહુ ખૂબ ગમી ગયું। દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા, એની પાછળ પાછળ દોડવા લાગ્યા। તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠો। મીઠો લીમડો ખબર છે ને તમને, કઢીમાં અને બટેકા પૌવામાં અને બધે નાખવા માટે જે પાંદડા લઈએ એ મીઠા લીમડાના હોય ને। લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો, ત્યાં તો બહુ બધા પતંગિયા હતા। દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા। પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। આપણે નજીક જઈએ એટલે પતંગિયાને અવાજ આવે એટલે પતંગિયા ઉડી જાય, ખબર છે ને તમને। અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ। દ્વિજ કહે, જો આ પાંદડા પર કંઈક છે। આ પાંદડા પર શું છે? કહે છે કે આ પાંદડા પર શું છે? અને કંઈક પાંદડા પર દેખાયું, જો શું છે પાંદડા પર। પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કંઈક હતું। ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે। તેઓ જોવા માટે વધારે નજીક ગયા। તેમાં તે પાંદડાવાળી દાળખીને ધક્કો લાગ્યો। બંને ભાઈ બહેન થોડા ગભરાઈ ગયા। કેમ ગભરાઈ ગયા? કેમ કે પાંદડાવાળી દાળીને ધક્કો લાગ્યો તો એમને થયું ક્યાંક ઈંડા પડી જશે। તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ પેજ નંબર 33 પર જુઓ, એવું ન થયું। ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા। દ્વિજ અને ઈવાને હાસ થઈ। ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડાક દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખજે, ઈંડાનું તું ધ્યાન રાખજે। એવું મમ્મીને કહ્યું કે લીમડાના ઝાડ ઉપર પાંદડા ઉપર ઈંડા છે, તો થોડુંક ધ્યાનથી લીમડો તોડજે। બીજી સવારે ઉડતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા। પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો। ત્યાં શું જોવા મળ્યું? ઈંડાના બદલે ઈયળો જોવા મળી હતી, જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો। તે ઈયળો જોઈ છે ને તમે, તે ડાળખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા। ઈયળો પાંદડાને અને વસ્તુને કાણું કરીને ખાય છે, જોઈ છે ને શાકભાજીમાં, એમ આવે છે ને ઈયળો। એક પાંદડા પર એક જ ઈયળ હતી। ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેલીમાં લીધું। એક પાંદડા પર એક જ ઈયળ એક જ હતી, દરેક પાંદડા પર એક ઈયળ હશે, તો એક પાંદડું ઈયળ જોડે પાંદડું તોડી લીધું ઈવાએ। પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું, એક ખોખું લીધું, થોડું મોટું એ નહીં નાનું એ નહીં એવી રીતનું ખોખું લીધું અને એમાં એ પાંદડાને મૂક્યું। મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો। દ્વિજ થોડાક મીઠા લીમડાના પાંદડા પણ તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા, અને દ્વિજે શું કર્યું, એ ખોખામાં જે ખોખામાં ઈયળ હતી એ ખોખામાં જ પાંદડા મૂક્યા। ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું, ઈવા કહે છે તારે જેટલું ખાવું હોય ને હવે તું અહીંયા ખા। તેઓ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું, જ્યાં થોડો એને તડકો મળતો હોય એવી જગ્યાએ અને કોઈ અડે નહીં એવી જગ્યાએ મૂક્યું। બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું, પહેલી નજરે તો લીલા પાંદડાની વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ જ નહીં, પહેલાં તો કોઈ ના દેખાયું। બંને ધારી ધારીને જોયું, હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, ત્યાં એ બહેન દેખાયા એક પાંદડાની નીચે, ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર, તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી।
એને બહુ બધા નાનું હતું તો પણ એ કેટલા બધા પાંદડા ખાઈ ગયું હતું એમ કહે છે. દ્વિજ કહે આપણે આ દોસ્તનું કંઈક નામ પાડીએ, આપણા ઘરમાં કંઈક લાવીએ તો આપણે એને એનું નામ પાડવાની ઈચ્છા થાય ને, જેમ કે કૂતરું હોય કે બિલાડી હોય, બિલાડીનું બચ્ચું હોય કે એવું આપણને નામ પાડવાની ઈચ્છા થાય ને, તો આ બંને પણ એટલે એમને પણ ઈચ્છા થઈ. ઈવા કહે ચોક્કસ હું શું નામ પાડીશું? બીજ કહે પિલ્લુ, નાના પ્યારા પિલ્લુ, આપણે આનું નામ પિલ્લુ પાડીશું. ઈવા કહે સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાં ના પિલ્લુની ભાળ લેતા, એટલે એની એને જોતા કેમ છે, એને મજા કેવું છે, બરાબર છે ને એમ તપાસ કરતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા, રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સૂતા, રોજ સવાર સાંજ એને જોતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને કહ્યું દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણું પિલ્લું જ છે, હવે તેને નવા કપડાં પહેરી લીધા છે, થોડું મોટું થયું, એને ઉપરની ચામડી કડક થઈ, પીળી પીળા જેવી થઈ, તો એ કહે છે કે આ આપણું પિલ્લું જ છે પણ એને હવે નવા કપડાં પહેરી લીધા છે. તેને કસોટો કહેવાય, એની ઉપર જે આ કડક ભાગ આવી ગયો તો એને શું કહેવાય હવે? કસોટો, જે પોચું પોચું હતું ને એની જગ્યાએ થોડું કડક ભાગ આવી જાય તો એને શું કહેવાય? કોસેટો. જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ, કહે છે કે જોને કેવો પહેલવાન થઈ ગયો છે. દ્વિજ કહે સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેન આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો. કોઈ પણ પ્રાણી આપણા ઘરમાં આપણે રાખીએ તો આપણને વાલું લાગવા માંડે ને, એમ આ નાનું ઈયળ પણ આ બંને ભાઈ બહેનને બહુ ગમવા લાગ્યું હતું. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. સવાર સાંજ અને નિશાળે જાય અને આવે એના ત્યારે આ પિલ્લુની બંને ખબર લેતા કે શું કરે છે. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા, એકદમ શાંત થઈને બેઠો હતો. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. કોસેટાનો રંગ હજુ પણ ગાઢો થઈ ગયેલો, કડક અને ગાઢો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોસેટો એકદમ કઠણ હતો, એકદમ કઠણ થઈ ગયો હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું દીદી પિલ્લુને કંઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો છે ને? દ્વિજને ચિંતા થઈ, નાના છોકરાઓને ક્યાં ખબર પડે, તો એને થયું કે કંઈ થયું તો નથી ને એને. ઈવા કહે ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. એ કહે છે કે પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે એના પછીના અઠવાડિયા પછી તે પછીના રવિવારે બપોરે તેણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે, ઈવા કહે છે તું ધ્યાનથી જોજે હો, એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી, ખોખું પકડીને બંને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. કોસેટો તોડીને ઉપર જે કડક ભાગ હતો એનો એ તોડી અને અંદરથી એક જીવડું નીકળ્યું. એ જીવડાને તો પાંખો હતી, એ જીવડાને બંને બાજુ પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા, બંનેના મોં ખુલ્લા રહી ગયા. આવું કંઈ અદ્ભુત જોઈએ ત્યારે આપણા મોં ખુલ્લા રહી જાય ને. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું. પતંગિયું પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું
आवजे। तो खबर पड़ी तमने के एक ईयल माथी केवी रीते पतंगियू बन्यू। ओके बाळको, तो आ तमे वाँचजो, आवजो।